हेलो स्टूडेंट्स, त्यार पछी आपणे प्रश्न त्रणनो खाली क्वेश्चन लखेलो हतो, हवे एनो आपणे आंसर। आंसरनी अंदर पण कॉलम एक अने कॉलम बे करीने आपणे एनो आंसर लखवानो छे। दाखला तरीके पहेलू आपने आपेलू हतुं उपलू जड़बू, तो सामे आवशे एक अचल સાંધો છે, બરાબર। બીજું હતું માછલી, તો એની સામે આપણે આન્સરમાં લખશું તેનું શરીર, ધારા રેખીય હોય છે। તેનું શરીર કેવું હોય છે? ધારા રેખીય। ત્રીજું છે પાછળીઓ, એ હૃદયનું શું કરે છે? રક્ષણ કરે છે, હૃદયનું રક્ષણ કરે છે। ત્યાર પછીનું ચોથું ગોકળ ગાય, એની અંદર આવશે બાહ્ય કંકાલ હોય છે, અત્યંત ધીમી ગતિથી ચાલે છે। પાંચમું છે વંદો, માં સામે આવશે બાહ્ય કંકાલ હોય છે, હવામાં ઉડી શકે છે। અને શરીર પર પાંખો હોય છે, વંદાની અંદર ત્રણ આવશે। વંદાની અંદર બાહ્ય કંકાલ હોય, હવામાં ઉડી શકે છે અને શરીર પર પાંખો હોય છે, અને ગોકળગાયમાં આપણે બે લખ્યા કે બાહ્ય કંકાલ હોય છે અને અત્યંત ધીમી ગતિથી ચાલે છે। બરાબર, આખું ટેબલ અહીંયા પૂરું। ત્યાર પછીનો પ્રશ્ન ચાર, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો। માપેલું ખલદસ્તા સાંધો એટલે શું? ખલદસ્તા સાંધો એટલે શું? ખલદસ્તા સાંધો એટલે શું? જે સાંધામાં એક હાડકાનો જવાબની અંદર જે સાંધામાં એક હાડકાનો દડા જેવો ગોળ ભાગ બીજા હાડકાના પોલાણવાળા ભાગમાં ગોઠવાયેલ હોય છે, જેનાથી સાંધા આગળ બધી જ
દિશાઓમાં હલનચલન થઈ શકે. તે સાંધાને ખલદસ્તા સાંધો કહે છે. ખભા આગળના બે હાડકાના જોડાણમાં અલગથી સેન્ટેન્સ લખવાનું છે. ખભા આગળના બે હાડકાના જોડાણમાં ખલદસ્તા સાંધો છે. ત્યાર પછીનો બીજો પ્રશ્ન, ખોપરીનું કયું અસ્થિ ગતિ એટલે કે હલનચલન કરે છે? ખોપરીનું કયું અસ્થિ ગતિ એટલે કે હલનચલન કરે છે? તો ખોપરીનું નીચલા જડબાનું, અસ્થિ ગતિ એટલે કે હલનચલન કરે છે. ત્યાર પછીનો ત્રીજો ક્વેશ્ચન, આપણી કૂણી પાછળની તરફ કેમ વળી શકતી નથી? આપણી કૂણી પાછળની તરફ કેમ વળી શકતી નથી? જવાબની અંદર આપણી કોણી પાછળની તરફ વળી શકતી નથી કારણ કે કોણીનું હાડકું મિજાગ્રા સાંધાથી જોડાયેલું હોય છે. કારણ કે કોણીનું હાડકું મિજાગ્રા સાંધાથી જોડાયેલું હોય છે અને મિજાગ્રો સાંધાથી જોડાયેલું હોય એ વળી શકે નહીં. આમ આગળ પાછળ જઈ શકે પરંતુ વળી શકે નહીં. એટલે કોણીનું હાડકું મિજાગ્રા સાંધાથી જોડાયેલું છે, જે ફક્ત આગળની જ દિશામાં વળી શકે છે. જે ફક્ત આગળની જ દિશામાં વળી શકે છે. કે કોણીનું હાડકું છે કે જેની અંદર મિજાગ્રો સાંધો હોય, અને મિજાગ્રો સાંધો હોય તો હંમેશા કોઈ પણ એક જ દિશામાં એટલે ફક્ત આગળની જ દિશામાં એ વળી શકે છે, બંને દિશામાં એ વળી શકે નહીં. અને ખોપરીનું કયું અસ્થિ હલનચલન કરી શકે? ખોપરી એટલે કે આપણા મોઢાથી માંડીને માથા સુધીનો ભાગ, માં જે આપણે બોલીએ છીએ એ આપણું નીચલું જડબું છે કે જે આપણે હલનચલન કરાવી શકીએ છીએ. એટલે ખોપરીનું નીચલા જડબાનું અસ્થિ હલનચલન કરી શકે છે.
અને આપણી કોણી છે એ પાછળની તરફ વળી શકતી નથી. એનું રીઝન શું છે? તો કે કોણીનું હાડકું છે એ કયા સાંધાથી જોડાયેલું હોય છે? મિજાગ્ર સાંધાથી જોડાયેલું હોય છે કે જે ફક્ત આગળની જ દિશામાં વળી શકે છે.